નમસ્કાર દોસ્તો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. બિન સચિવાલયમાં પૂછાઈ શકે તેવા IMP 20 પ્રશ્નો આપણે જોઈશું આજે. પહેલો પ્રશ્ન છે, સૂર્યના ગર્ભમાં દ્રશ્ય ખાલી જગ્યા અવસ્થામાં હોય છે, જવાબ આવશે પ્લાઝ્મા. બીજો પ્રશ્ન છે, મિશ્ર ધાતુનું એક ઉદાહરણ, જવાબ આવશે 22 કેરેટવાળું સોનું. ત્રીજો પ્રશ્ન છે, રાષ્ટ્રવાદી આંદોલનમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા કોણ હતા, જવાબ આવશે શ્રી અરવિંદ ઘોષ. ચોથો પ્રશ્ન છે, ફળોના રસ અને જળમાં પક્ષી તરીકે કયો વાયુ ઉપયોગમાં લેવાય છે, જવાબ આવશે SO2. પાંચમો પ્રશ્ન આપણે જોઈએ તો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરની નિમણૂક કયા કાયદા હેઠળ કરવામાં આવે છે, જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, હિંદ છોડો ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું, જવાબ આવશે આચાર્ય વિનોબા ભાવે. સાતમો પ્રશ્ન છે, ગુજરાતના ગરબા કઈ નવરાત્રિ દરમિયાન થાય છે, આ પ્રશ્ન પૂછાઈ શકે છે, આસો નવરાત્રિ. આઠમો પ્રશ્ન આપણે જોઈએ, નીચેનામાંથી કયો રંગ પ્રાથમિક રંગ છે, તો જવાબ આવશે પ્રાથમિક રંગમાં 3 રંગો છે, લાલ, લીલો અને વાદળી. નવમો પ્રશ્ન છે, હુંડો શું છે, જવાબ આવશે નૃત્યનો પ્રકાર. દસમો પ્રશ્ન આપણે જોઈએ, પ્રણાલિત રીતે આર્થિક માટે કયો રંગનો વાયર વપરાય છે, જવાબ આવશે લીલો. કોઈ પણ વાયર જોવો તો લીલા રંગનું જોવા મળશે. અગિયારમો પ્રશ્ન છે, ભારતનું બંધારણ તેના આમુખમાં દર્શાવવા પ્રમાણે કઈ તારીખે આપવામાં આવ્યું, જવાબ આવશે 26/11/1949. બારમો પ્રશ્ન છે, નિશિત કાવ્ય સંગ્રહ માટે ઉમાશંકર જોશીને કયો એવોર્ડ મળ્યો હતો, જવાબ આવશે જ્ઞાનપીઠ. તેરમો પ્રશ્ન છે, મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું, જવાબ આવશે રાજા ભીમદેવ. ચૌદમો પ્રશ્ન છે, સૌરાષ્ટ્રના કયા એકમાત્ર રાજા ઉપર સંસ્કૃતિમાં મહાકાવ્ય લખાયું હતું, જવાબ આવશે રામ માંડલિક. પંદરમો પ્રશ્ન છે, ગાંધીજીએ કોને સેવાના સાગર કયા છે, તો જવાબ આવશે ઠક્કર બાપા. સોળમો પ્રશ્ન છે, 1930માં ભારતના બનેલા કયા બનાવે આખા વિશ્વનું ધ્યાન એ તરફ ખેંચ્યું હતું, જવાબ આવશે દાંડીકૂચ, જે ગાંધીજીએ કરી હતી. સત્તરમો પ્રશ્ન છે, નદીમાં પૂર આવવાના કારણે શાનો સમાવેશ થાય છે, જવાબ આવશે સમુદ્ર ભરતી, નદીના તળિયે જમા થતું કામ. અઢારમો પ્રશ્ન છે, MS વર્ડમાં રૂરલ ઓપ્શન કયા મેનુમાં હોય છે, જવાબ આવશે વ્યૂ. ઓગણીસમો પ્રશ્ન છે, બરફ પીંગળવાથી કે ખૂબ જ વરસાદ પડવાથી લાંબો સમય ચાલતા પૂરને શું કહે છે, જવાબ આવશે રિવરાઇન. અને વીસમો પ્રશ્ન, અંતિમ પ્રશ્ન છે, MS વર્ડની બહારની નીકળવા માટે કઈ શોર્ટકટ કીડી ઉપયોગમાં આવે છે, અલ્ટર પ્લસ ફોરએપ. આ 20 ક્વેશ્ચનો પૂછાઈ શકે છે તમારી પરીક્ષામાં. જય હિન્દ, જય ભારત.